ભાવનગર થી આવેલ સ્કૂલની પ્રવાસ યાત્રાની બસ આદિપુર મધ્ય રસ્તો ભૂલી પડતા સંત શિરોમણી લીલા શાહ કુટિયા આશ્રમમાં આશ્રમ મેળવ્યો. આજરોજ સવારે 6 વાગે ભાવનગરથી એક વિદ્યાર્થીઓની બસ જેમાં નાના બાળકો સવાર હતા ભાવનગરથી રાત્રે 9 કલાકે નીકળેલ અને સવારે 6 કલાકે વોર્ડ 4 એ માં લક્ષ્મણી ભવન પાસે ઊભા રહી બસના સંચાલકો અને આચાર્યો એડની મુલાકાત થઈ તેઓ જણાવ્યું, અમે રસ્તો ભૂલી ગયા છે, અમારા બાળકોને બાથરૂમ જવા માટે ફ્રેશ થવા માટે જગ્યા જોઈએ છે. મનુષ્ય સેવાએ પ્રભુ સેવા એવું વિચારી સવારે 6 વાગે તેઓને આદિપુરના સંત શિરોમણી શ્રી સ્વામી લીલાશાહ આશ્રમ સૌને લઈ જઈ અને ત્યાં લીલાશાહ આશ્રમની સેવાથી તેઓ નાઈ ધોઈ ફ્રેશ થયા અને ત્યાં નાસ્તો કરી સ્વામી લીલાશાહની સમાધિના સૌ બાળકોએ દર્શન કરી અને રાજી થયા હતા. આગળનો પ્રવાસ તેઓ નારાયણ સરોવર તરફ રવાના થયા હતા. આ કાર્યને સેવામાં જોડાયેલ સમાજ સેવક એવા નંદુભાઈ મીઠવાણી, લીલાશાહ મંદિર ટ્રસ્ટે ભરતભાઈ નાકરાણી, શ્રી રામભાઈ, શ્રી બાબુભાઈ દલવાણી, શ્રી ચંદુભાઈ આસનાણીએ આ કાર્યને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. ભાવનગર સ્કૂલના આચાર્ય અને બાળકોએ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને અંતમાં સ્વામી લીલાશાહ ભગવાનની જય બોલાવી હતી. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજ સુધી ખાલી સાંભળ્યું હતું કે લીલાશાહ કુટિયામાં જ્યારે પણ જે કોઈ આવે તેમને પૂરેપૂરો આશરો અને આશ્રય આપવામાં આવે છે. આજે એક એવું જીવંત ઉદાહરણ અહીંયા જોવા મળ્યું છે. ભાવનગરથી એક વિદ્યાર્થીઓની બસ જે સવારના વહેલા 6 વાગે આશરો શોધી રહી હતી કે આટલા બધા વિદ્યાર્થીઓને લઈને ક્યાં આશરો મેળવવો, ત્યાં જ એક દેવદૂત સમાન સમાજસેવક નંદુલાલ મીઠવાણી એમને મળી ગયા અને તેઓ એમને અહીંયા લીલાશાહ આશ્રમમાં લઈ આવવામાં આવ્યા. આગળ શું થયું આપણે જાણી લેશું તે સ્કૂલના પ્રિન્સિપાલથી. આપનું નામ? અશ્વિન બારીયા. આજરોજ શું થયું હતું સવારના વહેલા 6 વાગે એ વિશે વિસ્તારથી જણાવો. ભાવનગર જિલ્લો ઘોઘા તાલુકો મામસા પ્રાથમિક શાળાનો આ શૈક્ષણિક પ્રવાસ છે અને અમારે સવારે નાવા ધોવા ફ્રેશ થવા અને નાસ્તા થવા માટે અમારે લક્ષ્મણીમાં વાત થઈ હતી, પણ ત્યાં સંજોગોવશાત બુકિંગ ફૂલ થઈ ગયા. તો અમે વિચારતા હતા કે હવે શું થશે, કારણ કે એ લોકોએ અમને ના પાડે. તો અમે ત્યાંથી જતા હતા તો અમે બે મિત્રો મળ્યા, તો અમે એને કીધું કે વ્યવસ્થા થાય તો કરો. તો એ મિત્રોએ આદિપુરના પ્રોપરના સમાજસેવક નંદુભાઈને વાત કરી અને અમે નંદુભાઈને ઓળખતા પણ નહોતા. તો અમે પછી એવું નક્કી કર્યું કે અંજાર રહ્યું હતું તો એને એની ફોર વ્હીલ આડી પાડી અને અમને રોક્યા કે ભાઈ અમે તમને બધી વ્યવસ્થા કરી દઈએ.